नमस्कार मित्रों, आज आप कला शिक्षण में खूबज महत्व सिद्धांत एवं पर्स्पेक्टिव यथादर्शन विषे शीखीशू। आप सौ ने पर्स्पेक्टिव यथादर्शन एट्ले शू आवो प्रश्न सहजिक रीते थत हे, तो आओ अपने एना विषे थोड़ी माहिती मेळवीशू। घनत्व अने सापेक्ष स्थिति अने कदनी यथार्थ कल्पना आवे ए रीते चित्र दोरवानी कला एटले पर्स्पेक्टिव। आपणे जाणीए छीए के कोई पण पदार्थ होय, एने ऊंचाई होय, जाड़ाई होय, लंबाई होय, ऊंडाई होय, आवी विगतो आपणे एक रेखाचित्र द्वारा दर्शावीए अने जेवुं चित्र देखाय छे, सामे जेवो पदार्थ देखाय छे, ए प्रकारनुं रेखाचित्र बनावानी एक कला एटले पर्स्पेक्टिव। जेमा पदार्थनुं जे घन स्वरूप छे एनो ए चाहे लंबघन होय के समघन होय के पछी नळाकार केम न होय, पण एमा ए वस्तु स्थिति जे छे एनी जे लंबाई पहोळाई के ऊंचाई जे छे एनी साथे चित्र दोरवानी कला एटले पर्स्पेक्टिव यथादर्शन, जेने आपणे थ्री डायमेंशन कही शकीए। आपणी दृष्टि मर्यादा एवी होय छे કે આપણે કોઈ પણ પદાર્થની માત્ર ત્રણ બાજુ જોઈ શકીએ છીએ। એમ જોઈએ તો પદાર્થની તો કેટલી બાજુ હોય? છ બાજુ હોય, રાઈટ? પરંતુ આપણે કોઈ પણ પદાર્થની વધુમાં વધુ ત્રણ બાજુ જોઈ શકીએ છીએ, માટે એને 3D કહી શકાય છે, થ્રી ડાયમેન્શનલ ચિત્ર કહી શકાય। પદાર્થનું પ્રમાણ અને માપ સાથેનું રેખાંકન કરવું એટલે યથાદર્શન। સાથે જે પદાર્થ છે, આપણે સમય બે થી ત્રણ પદાર્થો પડાય, કોઈ નાનો હોય, કોઈ મોટો હોય, કોઈ જાડો હોય, કોઈ લાંબો હોય, તો આવા પદાર્થોનું આબેહૂબ રેખાંકન કરવું, એનું પ્રમાણ માપ સાથેનું રેખાંકન કરવું એટલે પર્સ્પેક્ટિવ। આ દરેક બાબતોની અંદર પર્સ્પેક્ટિવનો જે સિદ્ધાંત છે એ લાગુ પડે છે। આ નિયમ દરેક પ્રકારના ચિત્રોને અસર પણ કરે છે, જેમ કે પદાર્થ ચિત્ર, વસ્તુ ચિત્ર કે મકાનનું ચિત્ર હોય, ચાહે કોઈ નકશો કેમ ન હોય। જે રીતે આપણે મકાન બનાવીએ અને કોઈક એન્જિનિયર આર્કિટેક્ચર પાસે જે છે અને જ્યારે એ પોતે જમીનની ભૂસપાટીનો એક નકશો તૈયાર કરે છે કે ક્યાં કોલમ આવશે, ક્યાં બીમ આવશે, ક્યાં ક્યાં કયા રૂમો આવશે, તો એ નકશામાં આપણને વધુ ખ્યાલ નથી આવતો। પરંતુ જ્યારે એ ચિત્રનું એ 3D ચિત્ર તૈયાર કરીને આપે છે, આપણને રિયલ મકાન કેવું દેખાશે એનું આખું એલિવેશન સાથે ચિત્ર તૈયાર કરીને આપે છે, ત્યારે એ દરેક ચિત્રની અંદર પર્સ્પેક્ટિવ સહજ ચિત્ર હશે, અને તો જ આપણે એનું ત્યાગ મેળવી શકીએ છીએ, નહીં કે મકાન આપણું કેવું દેખાઈ શકશે। તો આ જે પર્સ્પેક્ટિવનું જે સિદ્ધાંત છે એ ખૂબ જ મહત્વનો છે। કે ઘરનું રાચ રચેલું હોય કે દ્રશ્ય ચિત્ર દોરું હોય ઇવન, તો પણ આપણને આ સિદ્ધાંત ખૂબ જ કામનો છે। ઉદાહરણ તરીકે આપણે એક તેલના ડબ્બાનું ચિત્ર લઈએ અને એ તેલનો ડબ્બો જે છે એ યથાદર્શન પર્સ્પેક્ટિવ સહ અલગ અલગ એંગલ ઉપરથી કેવો દેખાય એ આપણે જોઈશું। સૌપ્રથમ આપણે અહીં જોઈશું કે આ જે ચિત્ર છે, તો આવું ચિત્ર અથવા તો દ્રશ્ય તમને ક્યાંક ને ક્યાંક નજરે પડ્યું હશે, તો આ ચિત્રનું આ દ્રશ્યનું આપણે સૌપ્રથમ અવલોકન કરીએ કે તમે જોશો કે અહીંયા આગળ આપણે વસ્તુ જે દેખાય છે આ એક કેનલ છે, નહેર છે, અને એની તરફ એની બાજુમાં આ જે કિનારો છે, તો એ કિનારો અહીંયા જોશો તો વૃક્ષો છે। તો આ બધી જ બાબતોનું થોડુંક બારીકાઈથી આપણે અવલોકન કરીએ તો કે ભાઈ આમાં નવાઈની વાત શું છે, તો કે આ દ્રશ્ય ચિત્ર દેખાય છે છે એમાં શું, પરંતુ જે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, જે અવલોકન કરવાનું છે એ બાબત છે કે આ કેનલની જે પહોળાઈ છે જે આપણને અહીં દેખાય છે એ દૂર જતા કેમ એટલી દેખાતી નથી। એવું જ તમે જોશો કે આ વૃક્ષોની જે હાઈટ છે, તો પાછળ પણ તો આ દૂર જતા પણ વૃક્ષો જ છે, તો એની હાઈટ કેમ આની પેરેલલ નથી દેખાતી, કાં એનાથી ઊંચી નથી દેખાતી? શું થાય છે કે અહીંયા આગળનું જે વૃક્ષ છે એ મોટું દેખાય છે અને દૂર જતા એ વૃક્ષ નાનું દેખાય છે। એવું જ કેનલનું પણ છે,
કે અહીંયા આગળ જે કેનલ છે, નહેર છે, એ આપણને પહોળી દેખાય છે અને દૂર જતા એ સાંકડી દેખાય છે. કારણ એક જ છે કે આપણે અહીં ઊભા છે એવું અનુમાન કરો, અને જેથી કરીને આપણને આપણી જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ સપાટીની સૌથી નજીક જે દ્રશ્ય છે એ આપણને મોટું દેખાશે. એની પાછળનો જે મૂળભૂત જે સિદ્ધાંત છે અથવા તો જે કાર્યકારણ જે છે એ શું છે કે આપણી દ્રષ્ટિ સપાટીથી નજીક જે પણ દ્રશ્ય કે ચિત્ર હશે મોટું દેખાશે, આપણી દ્રષ્ટિ સપાટીથી એ દ્રશ્ય એ ચિત્ર દૂર જતા જોશું તો એ એ આપણને સાંકડું થતું જતું હોય એવું લાગશે, નાનું થતું જતું એવું લાગશે. ચાલો હજી આપણે એક બીજું ચિત્ર લઈએ. આ દ્રશ્ય તો તમે સાહજિક રીતે જોયું હશે, પરંતુ આજે જે હું આપણે વાત કરી રહ્યો છું એ દ્રષ્ટિથી એ એંગલથી તમે ક્યારે વિચાર્યું ન હશે. કેમ? કારણ કે એ પ્રશ્નો જ નથી ઊભો થયો તમારી સામે, એવા પ્રસંગ ઊભા નથી થયા કે આમ કેમ, એવા પ્રશ્ન પણ નથી થયા. તો જોઈશું, અગાઉ આપણે જે ચિત્ર નંબર 1 માં વાત કરી એ પ્રમાણે અહીંયા આગળ ટ્રેનના પાટા જે છે એ પાટા આપણને પહોળા દેખાય છે અને દૂર જતા સાંકડા દેખાય છે. બે પાટા મળી જતા હોય એવું લાગે છે, ખરું ને? ચલો એની બાજુમાં તમે હજી જોશો કે આ જે છે ઇલેક્ટ્રિકનો જે થાંભલો છે એ આપણને અહીં કેટલો મોટો દેખાય છે, પરંતુ એના પછીનો જે નેક્સ્ટ થાંભલો આવે છે કેટલો નાનો દેખાય છે, આના પ્રમાણમાં કેટલો નાનો દેખાય છે. એવું જ અહીંયા છે, આ થાંભલો છે, દૂર દૂર સુધીના આપણને થાંભલા જોવા મળે છે, પરંતુ શું થાય છે કે થાંભલા ક્રમાનુસાર નાના થતા જતા એવું લાગે છે. એવું જ આ બે તાર વચ્ચેની જે પહોળાઈ છે એમાં પણ જોવા મળશે. અહીંયા આગળ લાલ કલરનો પટ્ટો દેખાય છે એમાં પણ એવું જોવા મળે છે. આ બાજુમાં જે આ થાંભલા છે એમાં પણ એવું જોવા મળે છે. ટૂંકમાં દરેક વસ્તુની અંદર જેટલું પણ આપણને ભૌતિક વસ્તુઓ જે દેખાઈ રહી છે એ દરેક વસ્તુની અંદર, એ ચાહે પ્રાકૃતિક હશે કે પછી આપણી માનવ સર્જિત હશે, દરેક વસ્તુની અંદર પર્સ્પેક્ટિવનો નિયમ એ લાગુ પડશે. કારણ એક જ છે, કાર્યકારણ જે મેં આપને કહ્યું કે જે કોઈ જ્યાં આપણે ઊભા છે અને ત્યાં જે પદાર્થ છે એ વસ્તુ સપાટીથી નજીક હશે મોટો દેખાશે અને દૂર જતા એ સાંકડો થતો જતો હોય, નાનો થતો જાય એવું દેખાય છે. હવે હકીકત તપાસીએ તો આ જે દેખાય છે સાંકડું થતું જતું, તો અહીંથી તમે અહીંયા સુધી રસ્તો કાપી અને અહીંયા પહોંચો છો અને ત્યાંથી તમે ફરી પાછળ જોશો તો શું ખરેખર એ પાટા મળી ગયા હશે? નહીં ને? શું આ જે થાંભલા છે અહીંયા મોટો છે અને અહીંયા જશું તો એ નાનો દેખાશે? ખરો નહીં. આ બધા સપ્રમાણ માપમાં છે, બે પાટા વચ્ચેનું અંતર પણ એટલું જ હશે જેથી આપણે આગળ જઈને જોશું તો પણ એટલું જ જોવા મળશે. એ ખરેખર પાટા મળતા નથી તો આપણને દેખાય છે એવું, કે આપણી જે દ્રષ્ટિ છે એ બંને આ આખો બંને આંખો જે છે એ દ્રષ્ટિ કોઈ એક બિંદુ પર નજર કરે છે અને દ્રષ્ટિની પણ મર્યાદા છે, અને માટે થઈને આપણને જે વસ્તુ દેખાય છે એ દૂર જતા નાની કે સાંકડી દેખાય છે. હવે આ જે કાર્યકારણ છે એને પર્સ્પેક્ટિવ કહેવામાં આવે છે, અને ચિત્રની અંદર તમે એ બતાવશો તો જ તમારું ચિત્ર છે એ પરિપૂર્ણ દેખાશે. ત્રીજા નંબરનું ઉદાહરણ અત્યારે દ્રશ્ય ચિત્ર છે. તમે જોશો કે આવું આપણને ક્યારેક આપણા સર કે ચિત્ર શિક્ષક કહેતા હશે કે ભાઈ તમે એક દ્રશ્ય ચિત્ર બનાવો, અને દ્રશ્ય ચિત્રની અંદર જાણી અજાણ્યા કંઈક આવું જ આપણે ચિત્ર બનાવી દેતા હોય છે. નદી છે, નદીમાં બે હોડી છે, ડુંગરો છે, બાજુમાં તાડ કે ખજૂરનું ઝાડ છે. તો અહીંયા આગળ પણ આપણે એવો તફાવત જોઈશું કે આ જે બે હોડી છે અને બે વ્યક્તિઓ છે તેમાં કંઈક તો ફરક છે. શું ફરક છે? તો કે આ હોડી છે અને આ વ્યક્તિ છે એ આના કરતા મોટા દેખાય છે. હવે તમારે એ જ વિચારવાનું છે કે શું આવું હોય છે ખરું વાસ્તવિકમાં. અહીંયા આગળ બીજું એક ઓબ્ઝર્વ કરશું કે જે આ તાડનું જે વૃક્ષ છે અથવા તો ખજરીનું જે વૃક્ષ છે એ આપણને ખૂબ જ ઊંચું દેખાય છે, અને એની બાજુમાં જે પહાડ હોય છે, ડુંગર હોય છે, એ તો કંઈ કેટલા ઊંચા હોય છે, તેમ છતાં આપણને અહીંયા આગળ એટલા ઊંચા દેખાતા
नथी सानी सापेक्ष में तो के आ वृक्षनी सापेक्ष में बराबर तो आ तफावत जे छे पर्सपेक्टिव ना चित्र में आवशे અહીંયા આગળ જે આપણે ટ્રેનના પાટા જોયા એ ટ્રેનના પાટાનું એક ચિત્ર અહીંયા બનાવવામાં આવેલું છે એ તમને વધુ ગહન રીતે સમજી શકો એના માટે છે કે શું છે તો કે જો અહીંયા આગળ આ એક રેલવે લાઇનનું ચિત્ર છે અને આ જે છે શરૂઆત જે છે આ વ્યૂ પોઈન્ટ છે આપણો અહીંથી આખો આપણી દ્રષ્ટિ છે અહીંયા છે આ સપાટી પર છે અને તમે જોશો કે આ ક્ષિતિજ રેખા અંત્ય રેખા છે કે જ્યાં આપણી દ્રષ્ટિ સીમિત થઈ જાય છે ત્યાં સુધી પહોંચે છે અને બે વસ્તુ છે મળી જતી હોય એવું લાગે છે અને ત્યાં આગળ આ ટ્રેનના પાટા જે છે એ આપણને મળી જતા એવું લાગે છે એની બાજુમાં જે આ થાંભલા જે છે લાઇટના એ પણ ત્યાં મળી જતા એવું લાગે છે આ ટૂંકમાં વેનિસ પોઈન્ટ છે અને આ જે ચિત્ર છે એ પ્રકારનું જ બધા જ ચિત્રની અંદર કોઈ પણ સામાન્ય ચિત્ર બનાવશું એમાં સિદ્ધાંત લાગુ પડશે જોઈએ આગળ કે એ સિદ્ધાંત આપણને કઈ રીતે લાગુ પડશે અને કઈ રીતે ચિત્ર દોરી શકાય મિત્રો આપણે સૌપ્રથમ આ ખૂબ સારો પ્રયોગ કર્યો છે અને આ મને આ પ્રશ્ન ખાસ થતો કે પર્સપેક્ટિવ જે છે એ તાલીમાર્થી વિદ્યાર્થીને સમજાવવું હોય ખૂબ જ સરળતાથી તો કઈ રીતે સમજાવીએ કે આપણે ચોક એન્ડ ટોકની જૂની પદ્ધતિ કરતા ટેકનોલોજી આપણી પાસે છે તો એનો ઉપયોગ કરીને સમજાવીએ અને એ માટે મેં આ એક પીપીટી આપના માટે બનાવી છે ખૂબ સારી રીતે તમે સમજી શકશો કે શું ફરક છે અને કઈ રીતે ચિત્ર દોરી શકાય એમ છે તો જોઈશું કે અહીંયા આગળ ત્રણ એક સરખા ચોરસ આપણે લીધા છે અત્યારે શું છે ચોરસ છે એટલે ટુ ડાયમેન્શનલ છે અને આ જે છે વ્યૂ પોઈન્ટ છે વ્યૂ પોઈન્ટ એટલે કે આપણી દ્રષ્ટિ સપાટી છે આપણી આંખથી નજીક જે સપાટી છે ત્યાં આગળ આપણને આ ચોરસ આપણને નજરે પડે છે પરંતુ આ ચોરસને આપણે 3D 3 ડાયમેન્શનમાં આપણે ફેરવવા માંગીએ છીએ જેમ કે એક બોક્સ કેમ ના હોય તો એ બોક્સ જેવું આપણે ચિત્ર બનાવવા માંગીએ છીએ તો એ વસ્તુમાં શું તફાવત આવે છે જો હા હવે આ જે દ્રષ્ટિ મૂકી આંખ બતાવી છે એ શું બતાવે છે કે આ પદાર્થને હું અત્યારે મારી જગ્યા આ છે સેન્ટરમાં છું અને ત્રણ અલગ અલગ ચોરસને અલગ અલગ એંગલ ઉપરથી જોઉં છું આ એક સીધો હું અહીં બેઠો છું એટલે અહીંથી સીધો જોઈશ પછી આ તરફથી જોઈશ અને આ બોક્સને આ તરફથી હવે એ રીતનું ચિત્ર જે છે કઈ રીતે નિર્માણ થાય છે તમે જોશો જો ચોરસના તમામ ખૂણા કોઈ એક વેનિસ પોઈન્ટ જે આપણે કહ્યું ને અંત્યબિંદુ ત્યાં જઈને મળે છે આપણી દ્રષ્ટિ જે મર્યાદા છે એ દ્રષ્ટિ મર્યાદાને એની જે મુખ્ય બિંદુ છે ત્યાં આગળ એ મળે છે અને એના દરેકે દરેક ખૂણા કોઈ એક જ બિંદુને મળતા હોય ત્યારે આપણે જે ટ્રેનના પાટાનું જે ઉદાહરણ લીધું એ પ્રમાણે આ દરેક લાઈનો એક બિંદુ ઉપર મળે છે તમે જ્યારે ચિત્ર બનાવશો તો આ પ્રકારે એનું ચિત્રનું નિર્માણ કરવાનું થશે મિત્રો હવે તમે જોશો કે અત્યારે તો હજી પણ બોક્સ નથી થયું અત્યારે આપણે શું કર્યું છે કે એની બાજુઓ બનાવી છે અને બાજુઓ પણ પરિપૂર્ણ નથી કારણ કે એનું જે પહોળાઈ છે હજુ બાકી છે તો અહીંયા આગળ આપણે એ પણ નક્કી કરીએ કે જે બોક્સ છે એની પહોળાઈ કેટલી છે તો એ પણ જોઈએ આ એની આપણે જે પહોળાઈ છે એ જોઈ હવે 90 અંશના ખૂણે આ જે રેખાઓ છે એ આપણે બનાવી દઈએ છીએ 90 અંશના ખૂણે જ્યાં લાઈન ક્રોસ કરે છે ત્યાંથી આપણે 90 અંશના ખૂણે એક લાઈન બનાવી છે હવે તમે જોશો કે ત્રણ અલગ અલગ એંગલ ઉપરથી આપણે જે બોક્સ છે એક ઘન આકાર છે એ કેવો દેખાય છે અને 3 ડાયમેન્શનલ ડ્રોઈંગ કહેવાય તમે જોશો કે ત્રણ બાજુ આપણને પદાર્થની દેખાય છે વધુ ત્રણ એથી વધારે દેખાતી નથી આમ જોયો તો છ બાજુ હોય છે ખરું ને તો આપણને જ્યારે અપારદર્શક પદાર્થ હશે તો એની ત્રણ જ બાજુ દેખાશે હવે તફાવત તમે પામી ગયા હશો કે ખરેખર ચિત્રની અંદર શું આવે છે બનાવવાનું હોય છે આપણે આ આવડું નાનું જ બોક્સ પરંતુ આ વધારાની લાઈન આપણે આગળ ટ્રેક કરવી પડે જેથી કરીને આ જે પદાર્થ છે
એ યોગ્ય કદની અંદર વ્યવસ્થિત રીતે ચિત્ર આપણને જોવા મળશે. જો તમે આ પ્રકારે આ જે રેખાઓ પાછળ જતા ક્રોસ થતી જતી ન હોય, સાંકડી ન થતી હોય, તો પછી આ ચિત્ર આપણને વ્યવસ્થિત લાગતું નથી. હવે આ વધારાની લાઈનો આપણે ઇરેઝ કરી દેશું અને પછી કેવું દેખાય છે બોક્સ, હવે તમે મૂલ્યાંકન કરજો. કેવું લાગે છે બેટા? સરસ. હવે તમને કમ્પ્લીટ આ ત્રણ જે ઘન આકાર છે, સમઘન બનાવ્યા છે, ખૂબ જ વ્યવસ્થિત લાગતા હશે. આપણે વધારાની લાઈન ઇરેઝ કરી નાખી. તો અહીંયા આગળ આપણને હવે સેજે ખ્યાલ નથી આવતો કે આ બે લાઈનો છે કોઈ ખૂણે મળે છે, આ ત્રણેય લાઈનો કોઈ ખૂણે મળે છે. તો આ પ્રકારે ચિત્ર થશે. હજુ આપણે બીજા વધારાના ઉદાહરણ લઈશું. જો અહીંયા આગળ ટેબલ છે, અલગ અલગ પ્રકારના ટીપો એ ટેબલ છે. તો અહીંયા આગળ પણ પર્સ્પેક્ટિવનું જે એ બતાવ્યું છે ચિત્ર, એથી તમે પામી શકશો કે શું છે પર્સ્પેક્ટિવ. હવે આપણી પાસે એક તેલનો ડબ્બો છે સમજો, અને તેલના ડબ્બાનું ચિત્ર બનાવવાનું છે. તો તેલનો ડબ્બો તો કેવો છે? લંબઘન છે. સામાન્ય જે એનું બેઝિક ચિત્ર જો જોઈશું તો સામાન્ય છે, લંબચોરસમાં છે, લંબઘન જેમાં. તો અત્યારે આપણે સૌપ્રથમ આપણી દ્રષ્ટિ સપાટી છે ત્યાં આગળ આપણને એ જે ડબ્બાની જે એક બાજુ છે આપણને જોવા મળે છે. હવે એને 3D માં ફેરવી છે તો એ પણ જોઈશું. ઉપરની આપણે જે વ્યૂ પોઈન્ટ છે એ બનાવીશું. કોઈ એક બિંદુ ઉપર તણે રેખાઓ જે છે એ મળે છે. હવે આ એક એંગલ થયું. હવે બીજા એંગલ પર પણ આપણે જોઈશું કે બે એંગલ ઉપરથી એક જ આપણે લંબઘનને કઈ રીતે બનાવીએ છીએ. આ થઈ ગયું એક તરફનું આખું લંબઘન, અને આ થયું બીજી તરફથી. જો ચિત્રનું જે લાઈન છે એ બંને બાજુ એક રીતે સરખી જ જાય છે. અહીંયા આગળ એંગલ બદલાઈ જાય છે, પોઝિશન બદલાઈ જાય છે. હવે તમે ઓબ્ઝર્વ કરશો તો કે બે એક જ પદાર્થને બે અલગ અલગ બાજુથી જોવામાં આવે છે, એકને ડાબી તરફથી એકને જમણી તરફથી. બરાબર છે? હજી ચિત્રમાં તમને સ્પષ્ટ ન જાણતું હશે. હવે પછીનું વધારાની લાઈનો આપણે ઇરેઝ કરીને જોઈએ છે કેવું દેખાય છે. બનશે ને આપનાથી હવે આ પ્રકારનું ચિત્ર? તો આ પ્રકારે લંબઘન પણ બનશે, સમઘન પણ આપણે આગળ જગ્યાએ પણ બનશે. પણ હજી આને આપણે ડિટેલમાં જોઈશું. હજી ચિત્ર કે પર્સ્પેક્ટિવ આપને સમજાવવાનું પૂરું નથી થયું. આપણે હજી એક પદાર્થ જોઈશું. હવે શું થાય છે જોજો, કે આપણે એક લંબઘન બનાવવાના છે. તો સૌપ્રથમ 90° ના ખૂણે આપણે લાઈન જે બનાવી છે. કેમ કે આપણી દ્રષ્ટિ સપાટીની સામે આ ભાગ હોવાથી આ લાઈન જે છે એ બે વચ્ચેનું અંતર વધારે છે, કારણ કે આ બાજુ આપણને પહોળી દેખાશે અને આ બાજુ છે ઓછી દેખાય છે. એટલા માટે 3 90° ના ખૂણે જે લાઈન બનાવી છે આ પ્રકારે છે. અગાઉનું જે ચિત્ર હતું એ પ્રકાર જ આ જશે. નીચેની જે દ્રષ્ટિ સપાટીથી આ બે રેખાઓને આપણે મળાવી દેવાનું. હવે આપણે નક્કી કરવાનું છે એની હાઈટ, ઊંચાઈ કેટલી છે, અને એ ઊંચાઈના બિંદુ ઉપરથી આપણે પછી બીજી લાઈન બનાવીએ છીએ. છે ને બેટા, સરળ છે ને? જોયું કેવું સરસ? હવે તમે ચિત્ર પામી ગયા હશો કે નહીં ભાઈ, તેલનો ડબ્બો બનાવવો છે તો આપણે કઈ રીતે બનાવશું. તો આ પ્રકારે કોઈ તેલના ડબ્બાનું પોઝિશન, અગાઉની પોઝિશન કેવી હતી? માત્ર આપણને આ બાજુ દેખાતી, એક જ બાજુ દેખાતી હતી, અને પછી 3D બનાવ્યું. જ્યારે અત્યારે આપણને ખૂણો દેખાય છે, તેલના ડબ્બાનો આ ખૂણો છે દ્રષ્ટિ સપાટીની સામે. થઈ ગયું લંબઘન. થયા પછી એમાં જે તેલના ડબ્બાની જે ડિટેલ આપવાની છે, જે લાઈન વર્ક છે, એ વધારાની લાઈન વર્કને આપણે કમ્પ્લીટ બનાવી દઈએ, અને પછી આપણે જોઈશું કે આ તેલનો ડબ્બો કેવો સરસ તૈયાર થઈ જાય છે. અને આવું કરશું ત્યારે આપણું જે ચિત્ર છે એ યથાયોગ્ય ગણાશે. હવે મિત્રો, કંઈ લંબઘન સમઘનમાં જ પર્સ્પેક્ટિવ નથી. અગાઉ પણ મેં તમને કહ્યું કે પ્રકૃતિના જેટલા પણ તત્વો છે, અથવા તો ભૌતિક માનવીય ભૌતિક જેટલા પદાર્થો છે, તમામની અંદર જ્યારે આપણે રેખાચિત્ર દોરીશું ત્યારે એમાં પર્સ્પેક્ટિવ લાગશે લાગશે ને લાગશે જ, અને એ દ્રષ્ટિકોણ આપણે ડેવલપ કરવાની જરૂર છે. હવે અહીંયા આગળ જોઈશું
तो सामान्य माटलू जे छे तो माटला नो आकार तो गोल छे ज, पण एनु जे मोढ़ू छे उपरनु ए पण केवू छे, संपूर्ण गोल छे। पण आपणे चित्र बनावती वखते केम आवू बनावीए छे? आ तो आपणे वर्षोथी सहजिक बनावता आव्या छे, लंबगोळ तो खरेखर तो छे गोळ, बरोबर। तो आ बनावा पाछळनुं कारण पण शुं छे? पर्सपेक्टिव। हवे पण जोईशुं तो ग्लासनी अंदर पण एवुं छे કે ઉપરની જે મોઢું છે ગ્લાસનું એ પણ સંપૂર્ણ ગોળ છે, તેમ છતાં આપણે એને લંબગોળ બનાવીએ છીએ। તો આની પાછળનું કારણ છે યથાદર્શન, પર્સપેક્ટિવનો સિદ્ધાંત। તો મિત્રો, હું સમજુ છું કે આપ સૌને યથાદર્શન, પર્સપેક્ટિવ એટલે શું, અને પર્સપેક્ટિવ સહ આપણે કોઈ ચિત્ર નિર્માણ કરવાનું થાય તો કઈ રીતે દોરશું એ આપ સૌને ખ્યાલ આવ્યો હશે। પદાર્થની ઊંચાઈની અંતિમ રેખાઓ બંને તરફ કોઈ એક અંત્યબિંદુને મળતી હોય તેમ ત્રાસી રેખાઓ બને છે, જે વાસ્તવિક સ્થિતિમાં હોતી નથી, જે રીતે આપણે અગાઉના ચિત્રમાં જોયું। એટલે હવે પછીની જે એની થિયરી છે આપણે ખ્યાલ આવશે કે વાસ્તવિક સ્થિતિમાં હોતી નથી, પરંતુ આપણને એવો ભાસ થાય છે। પરંતુ દ્રષ્ટિ સાતત્યના નિયમ પ્રમાણે બંને રેખાઓ એકબીજાને મળતી હોય તેવો ભાસ થાય છે, અને તે પ્રમાણે ચિત્ર દોરવાની પ્રક્રિયા કે રીતને આપણે પર્સપેક્ટિવ યથાદર્શન કહેવામાં આવે છે। આપણે અગાઉ પણ જોયું કે ઉદાહરણ તરીકે ટ્રેનના પટ્ટા, જેને દૂર સુધી નજર નાખતા એકબીજાને મળતા હોય તેવું નરી આંખે દેખાય છે, એટલે કે ભાસ થાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં હોતું નથી। ટૂંકમાં પર્સપેક્ટિવ યથાદર્શન એ પદાર્થ ચિત્ર દોરવા માટેનો અતિ મહત્વનો સિદ્ધાંત છે। પશ્ચિમી દેશોના જે આર્ટિસ્ટ છે એમણે આ નિયમ કે આ સિદ્ધાંતની શોધ એમણે કરી છે। લિયોન બેટિસ્ટા, કે જેઓ પોતે શિલ્પી હતા, આર્કિટેક્ચર હતા, અને ફિલિપ્પો, આ બે વ્યક્તિઓએ આ યથાદર્શન પર્સપેક્ટિવનું ઇનોવેશન કે શોધ કરી હતી, અને આપણને આ પર્સપેક્ટિવ યથાદર્શનનો સિદ્ધાંત મળ્યો છે।